નગર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય હિન્દી પ્રવેશિકા કેમ છો બાળકો મજામાં ને ગુડ મોર્નિંગ તમે આગળ કયો પાના નંબર 28 અને 29 શીખી ગયા ઉ વિશે હવે આપણે એનું ઉ વિશેના જ વાક્યો અને શબ્દો અને ખાનામાં છે એ બધું લખવાનું છે હવે ચિત્ર પ્રશ્ન 1 ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો એટલે કે અહીંયા ચિત્રો આપેલા છે બાળકો બાજુમાં બોક્સ આપ્યા છે ચિત્રો જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો બરોબર બાળકો તો જો અહીંયા ચિત્રો આપ્યા છે ચિત્રો તમારે ઓળખવાના છે આને શું કહેવાય આના પર તો તમે બધા બેઠા છો ને અને હિચકો કહેવાય અને હિન્દીમાં ને ઝૂલા કહેવાય તો તમારે અહીંયા લખવાનું ઝૂલા આ બે ખાના આપ્યા છે એ ખાના લખવાનું ઝૂલા આ રીતે તમારે લખવાનું છે બાળકો ઝૂલા અને બીજું ચિત્ર ચાનું છે બાળકો દૂધ આ તમારા ઘરમાં તમે ચા દૂધ પીવો છો ને તો આને દૂધ દૂધની થેલી આવે છે ને તો દૂધ લખવાનું તો આ બે બોક્સ આપ્યા છે તમારે દૂધ આ રીતે તમારે લખવાનું બરોબર બાળકો હવે આગળ આ શાનું ચિત્ર છે બાળકો ત્રિશુલ ભગવાનનું ત્રિશુલ કહેવાય બરોબર બાળકો તો લખો અહીંયા ત્રિશુલ જો અહીંયા ના આવડે ને તો નીચે શબ્દ આપેલો છે ત્રિશુલ ત્યાંમાંથી જોઈ જઈને પણ તમે લખી શકો છો ત્રિશુલ થઈ ગયું બાળકો હવે આગળ આગળ શાનું ચિત્ર છે બાળકો ડમરું શાનું ચિત્ર છે ડમરુંનું તો આ ભગવાન ભોળાનાથની હાથમાં હોય છે ને ડમરું તો ડમ લખો ડ મ રુ આ રીતે તમારે ડમરું લખવાનું બરોબર બાળકો હવે આ શાનું ચિત્ર છે બાળકો તમે ગુજરાતીમાં ને ભમરડો પણ કહો છો અને હિન્દીમાં ને લટ્ટુ કહેવાય શું કહેવાય લટ્ટુ તો લખો લ ટુ બરોબર બાળકો આ રીતે લખવાનું છે તમારે ખ્યાલ આવી ગયો હવે આગળ બીજું ચિત્ર જોઈએ હા આ ચિત્ર શાનું છે બાળકો કબૂતર તો કબૂતર ચાર ખાના આપ્યા છે આપણે એક એક અક્ષર બોલીને લખવાનું તમને ના આવડે તો જો અહીંયા કબૂતરનું ચિત્ર આપેલું છે અને એનો આ શબ્દ આપેલો છે તો તમે આમાંથી જોઈ જોઈને પણ લખી શકો છો તો લખો ક બુ ત ર થઈ ગયું કબૂતર હવે બીજું ચિત્ર આ ચિત્ર શાનું છે બાળકો સૂરજનું શાનું છે સૂરજનું તો લખો સુરજ તો થઈ ગયું સૂરજ હવે આગળ આ બીજું ચિત્ર શાનું છે બાળકો બાલુનું અહીંયા જો ના આવડે ને તો તમે બાજુમાં લખેલું છે જુઓ બાળકો ભાલુ તો લખો જોઈ જોઈને ભાલુ થઈ ગયું ભાલુ હવે આગળ બીજું ચિત્ર શાનું છે બાળકો ખજૂર ખજૂર પર તમે ખાવશો ને બાળકો તો આને ખજૂર કહેવાય તો લખો ખ જુ ર થઈ ગયું હવે આગળ બીજું ચિત્ર શાનું છે બાળકો બંદૂકનું આને બંદૂક કહેવાય તમે જોઈ હશે ને બંદૂક તો પોલીસ જોડે હોય છે ને એને બંદૂક કહેવાય તો લખો બન દુ ક થઈ ગયું આ રીતે તમારે લખવાનું એટલે તમને આવડી જાય તો ખાનાવાળા શબ્દો ચિત્ર જોઈને તમારે આ રીતે લખવાના છે બરોબર બાળકો હવે પ્રશ્ન બીજો આગળ જોઈએ ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો એટલે કે ચિત્ર ઓળખીને ખાના પૂરો તો બાળકો તમારે અહીંયા ચિત્રો આપ્યા છે અને બાજુમાં એનું નામ લખેલું છે અને સાઈડમાં ખાના આપ્યા છે ખાના પ્રમાણે અહીંયા તમારો શબ્દ છે એ તમારે લખવાનો છે પણ જે અક્ષર હોય એટલે કે જે અક્ષર બાંધ લખેલો હોય એ અક્ષર તમારે લખવાનો નથી આ ખાનાવાળું તમને કોષ્ટકવાળું મેં આગળ શીખવાડી દીધું છે બરોબર બાળકો તો હવે આ ચિત્ર શાનું છે કબૂતરનું તો અહીંયા જો લખ્યું છે કબૂતર તો આપણે અહીંયા પહેલેથી ચાલુ કરી દેવાનું લખવાનું જોઈ જોઈને ક બુ પછી ત
પછી ર તો ર તો લખેલો છે તો થઈ ગયું ને કબૂતર આ રીતે બીજો શબ્દ બનાવવાનો તો આને શું કહેવાય ગુજરાતીમાં દ્રાક્ષ કહેવાય અને હિન્દીમાં એને અંગૂર કહેવાય બરાબર બાળકો તો લખો પહેલો અક્ષર અંગ ગુ ર ર તો લખેલો છે તો થઈ ગયું ને અંગૂર બરાબર બાળકો આ રીતે તમારે બંને ચિત્રોના શબ્દો લખાઈ ગયા હવે આગળ બીજું જોઈએ હવે આને શું કહેવાય ભાલુ જંગલમાં હોય છે ને રીંછ એને ભાલુ કહેવાય હિન્દીમાં ભાલુ અને ગુજરાતીમાં એને રીંછ કહેવાય તો ચલો આને લખો ભા લુ લુ તો લખેલો છે તો ભાલુ થઈ ગયું હવે આને આ બીજું ચિત્ર શાનું છે બાળકો આને આલુ આપણે ગુજરાતીમાં બટાકા કહીએ છીએ હિન્દીમાં આને આલુ કહેવાય તો જો પહેલો અક્ષર આ લુ થઈ ગયું આલુ હવે આ બંને ચિત્રો અને બંને શબ્દોના નામ લખાઈ ગયા બાળકો હવે આગળ બીજું ચિત્ર જોઈએ આને સૂરજ કહેવાય અને આને ખજૂર કહેવાય તો સૂરજ ક્યાં છે આ રહ્યું તો લખો જોઈ જોઈને સુ પછી ર લખેલો છે અને હવે શું આવશે જ તો થઈ ગયું સૂરજ હવે ખજૂર લખવાનું છે તો પહેલો અક્ષર લખો ખ પછી જુ ર થઈ ગયું ખજૂર હવે આગળ બીજું ચિત્ર જોઈએ આ શાનું ચિત્ર છે બાળકો ત્રિશૂળ અને આ શાનું છે સ્કૂલનું તમે સ્કૂલે ભણવા જાઓ છો ને તો ચલો પહેલાં ત્રિશૂળનું શબ્દ લખીએ તો ત્રિ સુ લ થઈ ગયું ત્રિશૂળ ભગવાન ભોળાનાથની હાથમાં હોય છે ને માતાજીના હાથમાં હોય છે ને ત્રિશૂળ એવું ત્રિશૂળ છે અહીંયા અને હવે બીજો શબ્દ શું આવશે સ્કુ અહીંયા લખેલું છે એમાંથી જોઈ જોઈને તમારે લખવાનું સ્કુ લ લ લખેલો છે તો થઈ ગયું સ્કૂલ હવે આગળ બીજું ચિત્ર જોઈએ આ શાનું ચિત્ર છે તરાજુ શાકભાજીવાળા શાકભાજી વેચે છે ને એને તરાજુ કહેવાય અને આના ગુજરાતીમાં ત્રાજવું કહેવાય હિન્દીમાં એને તરાજુ કહેવાય અને આ કયું ફૂલ છે ધતુરાનું કયું ફૂલ છે ધતુરાનું તો લખો ત રા લખેલો છે પછી જુ થઈ ગયું ત રાજુ હવે આ બીજું ચિત્ર શેનું છે ધ તુ રા તો રા લખેલો છે તો ધ તુ રા થઈ ગયું હવે આગળ બીજું ચિત્ર જોઈએ આને શું કહેવાય લટ્ટુ હમણાં આપણે ઉપર ભણ્યા ને તો લટ્ટુ અહીં લખેલું છે તો લ લખેલો છે હવે ટ આવશે અને બીજો ટ આવશે લટ્ટુ થઈ ગયું બાળકો અને આને શું કહેવાય આ તો હમણાં જ ગણપતિ દાદા ગયા ને તો બધાએ લાડવા ખાધા હશે ને તો ગુજરાતીમાં એને લાડવા કહેવાય અને હિન્દીમાં એને લડ્ડુ કહેવાય તો લ લખેલો છે હવે ડ લખો બીજો ડ અને ડુ તો લડ્ડુ થઈ ગયું આના જેવું તો હવે આ રીતે તમારે ખાનામાં ચિત્ર જોઈ અને અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી જે અક્ષર લખેલો હોય એની લખવાનો બાકીના અક્ષરો લાઈન પ્રમાણે ઉપરથી લખવાના અને એનું નામ બનાવવાનું આના જેવું બરાબર એટલે તમારે ખાના પૂરાઈ જશે એ આગળ ચિત્ર દેખો ગોળા કરો ઓર શબ્દ લખો એટલે કે ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દ બનાવો એટલે અહીંયા ચિત્ર આપેલા છે અને અહીંયા બાજુમાં લીટી કરેલી છે તો ચિત્રનું નામ તમારે અહીંયા લખવાનું છે પહેલાં અને આ બાજુ ચાર બોક્સ આપ્યું છે બોક્સમાં શબ્દો અક્ષરો આપેલા છે અલગ અલગ એ અક્ષરોને તમારે આ ચિત્ર ઓળખી એનું નામ ગોળ કરી અને લખવાનું છે આના પર બરાબર તો તમારે પહેલાં આનું ચિત્રનું નામ જેમ કે અહીંયા ભાલું તો ભાલું ક્યાં છે આ રહ્યું તો જુઓ એના પર તમારે ગોળ કરવાનું આમાં ગોળ કરેલું છે ને પછી આ શબ્દ તમારે અહીંયા લખવાનો છે એવી જ રીતે બીજું આ ચિત્ર શાનું છે ખરબૂજા તો આને ટેટી કહેવાય છે આપણે ગુજરાતીમાં અને હિન્દીમાં ને ખરબૂજા કહેવાય તો જ્યાં લીટીનું નિશાન માર્યું હોય એ લાઈનમાં તમારે જોવાનું તો ખરબૂજા તો આ રહી છે ને તો ચલો એના પર ગોળ કરો પહેલાં આ રીતે અને અહીંયા લખવાનું છે જોઈ જોઈને ખરબૂજા થઈ ગયું હવે બીજું ચિત્ર જોઈએ
આ શાનું ચિત્ર છે? ઊન. મમ્મી સ્વેટર બનાવે છે ને તો એને ઊન કહેવાય. તો અહીંયા આમાં ઊન ગોતો, આ બાજુ આ નિશાનમાં એની સામેની લાઈનમાં જોવાનું છે તમારે. જો આ રહ્યું ઊન, થઈ ગયું. તાના પર ગોળ કરો. ઊન થઈ ગયું. હવે બીજું આ ચિત્ર શાનું છે? આને ત્રિશુલ કહેવાય, બરોબર બાળકો? ત્રિશુલ. તો ત્રિશુલ ક્યાં છે? એની નિશાનમાં જ જોવાનું છે, ત્રિશુલ. તો ચલો ગોળ કરો આના પર પહેલાં. તને લખો અહીંયા જોઈ જોઈને, ત્રિશુલ. થઈ ગયું બાળકો. હવે આ રીતે તમારે પહેલાં ગોળ કરવાનું છે અને એ નામ પછી ગોળ કરીને અહીંયા લખવાનું છે. હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. બાકી અક્ષર લખો, એટલે કે ખૂટતા અક્ષર લખો. તો અહીંયા શબ્દ આપેલો છે બાળકો, અને અહીંયા બી જે અક્ષરો આપેલા છે, જે બાકી છે એ આ શબ્દમાંથી ગોતીને તમારે લખવાનો છે. તો જુઓ, પા, તો પહેલાં પા લખેલો છે, પછી લ, લ લખેલો છે. હવે શું આવશે? તું. તો અહીંયા શું લખેલું છે? પાલતું. તો થઈ ગયું પાલતું. એવી જ રીતે બીજો શબ્દ ખ, ખુશબુ. તો પહેલાં ખુ લખેલો છે, પછી સય લખેલો છે, હવે શું આવશે? બુ. તો થઈ ગયું ખુશબુ. હવે બીજો શબ્દ ધૂપ. તો અહીંયા પ આપેલો છે, ધૂ નથી આપેલો. તો આપણે ધૂ લખવાનો. તો થઈ ગયું ધૂપ. હવે આગળ બીજો શબ્દ ઉસર. તો જુઓ અહીંયા પહેલો જ અક્ષર નથી અને સ ર લખેલો છે. તો લખો ઉસર. થઈ ગયું. હવે આગળ બીજો શબ્દ જોઈએ, ફૂલ. તો જુઓ અહીંયા લ લખેલો છે, ફૂ બાકી છે. તો લખો ફૂ, બરોબર, ફૂલ. થઈ ગયું. હવે આગળ આલુ. તો પહેલાં આ લખેલો છે, હવે શું આવશે? લુ. તો થઈ ગયું આલુ. હવે આગળ બીજો શબ્દ સૂરજ. તો રજ લખેલું છે, હવે શું આવશે? શું. સૂરજ. થઈ ગયું. આગળ ચૂહા. તો હા લખેલો છે, હવે શું આવશે? ચૂ, બરોબર, ચૂહા. થઈ ગયું. હવે આગળ બીજું જોઈએ. કોષ્ટક મેં કોષ્ટક છે, શબ્દ શું ચૂનકર ખાલી જગ્યા ભરો, એટલે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જો બાળકો અહીંયા ઓપ્શન આપેલા છે અને નીચે ખાલી જગ્યા આપેલી છે, એ તમારે વાંચવાની છે અને લખવાની છે ચિત્ર ઓળખીને. તો આ ચિત્ર શાનું છે બાળકો? તરાજુ. હમણાં આપણે શીખી ગયા ને આગળ તરાજુ, એમાં એ રીતે નામ લખવાનું છે ગોતીને આમાંથી ઓપ્શનમાંથી. તો તમારે જો અહીંયા આ લખેલું રહી તરાજુ, તમને ના આવડે તો અહીં ઓપ્શનમાંથી જોઈ જઈને એક એક અક્ષર લખી શકો છો. તો લખો ત રા જુ અને આ રીતે, બરોબર. તો રતન તરાજુલા. થઈ ગયું બાળકો, રતન તરાજુલા. હવે બીજું ચિત્ર. આ શાનું ચિત્ર છે? આલુ. તો આલુ લખેલો છે, જુઓ આલુ. તો અહીંયા બીજા ચિત્રમાં લખો આલુ. થઈ ગયું આલુ. તરો આવે લખો, આકાશ આલુલા, આકાશ આલુલા ખા, બરોબર, સોરી, આકાશ આલુ ખા. તો હવે આગળ બીજું ચિત્ર જોઈએ. આ ચિત્ર શાનું છે? ઝૂલાનું. તો ઝૂલો ક્યાં છે? આ રહે છે, ઝૂલા. કયું લખો? લ, ઝૂલા. થઈ ગયું ઝૂલા. આમાંથી જોઈ જોઈને તમે લખી શકો છો બાળકો, કેમકે તમને લખતા ના આવડે તો આમાંથી જોઈ જોઈને લખી શકો છો. હવે પૂનમ ઝૂલા ઝૂલ. થઈ ગયું બાળકો. હવે આગળ બીજું ચિત્ર જોઈએ, ડમરું. તો અહીંયા ડમરું ઉપર જુઓ, આ રહ્યું ડમરું. તો લખો ડ મ રૂ. થઈ ગયું બાળકો. તો હવે આ રીતે તમારી ખાલી જગ્યા થઈ ગઈ ને, પૂજા ડમરું બજા. તો આખું વાક્ય બની ગયું. આ રીતે તમારે વાક્ય બનશે અને ઓપ્શનમાંથી તમારે ખાલી જગ્યા આ રીતે લખવાની છે બાળકો. આગળ હવે જોઈએ બીજો પ્રશ્ન. સમાન શબ્દો કો જોડો, એટલે કે અહીંયા શબ્દો આપેલા છે, એ શબ્દોને સામે બાજુમાં આડાવડી શબ્દો આપેલા છે. તો આ શબ્દોમાંથી તમારે આના જેવો શબ્દ જોડવાનો છે, જોઈ જોઈને, બીજું કરવાનું નથી. એટલે કે સરખા શબ્દોને જોડો. તો ઊન, તો જુઓ અહીંયા બાળકો, ઊન સાથે જોડેલું છે, બરોબર. તો હવે બીજો શબ્દ જોવાનો, ઉપર. તો ઉપર ક્યાં છે? આના જેવું ઉપર, આ રહી જુઓ. તો
કાન આ રીતે જોડો અને નિશાન બનાવો તીરનું, બરોબર બાળકો? હવે આગળ બીજું જોઈએ, ચૂહા. શું છે? ચૂહા. તો આમાં ચૂહા ક્યાં છે? પહેલું છે. તો ચલો આને આ રીતે જોડો, ચૂહા. થઈ ગયું બાળકો. હવે આગળ બીજું શું છે? સૂરજ. તો સૂરજ ક્યાં છે? આ બીજા નંબરમાં છે. તો ચલો આને જોડો આ રીતે, સૂરજ. થઈ ગયું. પછી તીરનું નિશાન આપી દો. હવે આગળ બીજું શું છે? ખજૂર. તો ચલો અહીંયા ખજૂર ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા જોડો ખજૂર જોડે આ રીતે, પછી એને નિશાન કરો તીરનું આ રીતે. હવે આગળ બીજો શબ્દ કયો છે? કબૂતર. તો કબૂતર ક્યાં છે? આ રહી બાળકો. તેને આ કબૂતર જોડે જોડો આ રીતે અને નિશાન કરો તીરનું. હવે આગળ છેલ્લો શબ્દ કયો છે? અંગૂર. તો અંગૂર ક્યાં છે? આમાં અંગૂર ક્યાં છે? આ રહ્યું. તો અહીંયાથી આને આ રીતે જોડો, અંગૂર. થઈ ગયું બાળકો. તો આ રીતે સરખા સરખા શબ્દો આમના જેવા શબ્દો બાજુમાં ગૂંથવાના છે અને એની સાથે આ રીતે જોડવાના છે, બરાબર બાળકો? હવે આગળ શું છે? વાક્ય પઢો ઓર લીખો, એટલે કે જોઈ જોઈને વાક્ય લખવાના છે બાળકો. અહીંયા આપેલા છે, વાક્ય વાંચો અને લખો. તો પહેલું વાક્ય છે એ ટપકાવાળું છે, ત્યારે એને આપણે ઘાટું કરીને જોડવાનું છે. તો રાજુ બાજા બજાતા હે, તો એને ગૂંટી નાખો, આપણે ગૂંટવાનું જ છે ખાલી આમાં. રાજુ બાજા બજાતા હે. થઈ ગયું વાક્ય. હવે એને જોઈ જોઈને આપણે સામેથી બીજું વાક્ય લખવાનું છે કે સૂરજ પૂરબ સે આતા હે. તો એક એક શબ્દ લખો, સૂરજ પૂરબ સે આતા હે. તો લખો આતા હે. થઈ ગયું બાળકો. હવે આગળ બીજું વાક્ય બનાવો, કાનન ઊંલા, એટલે કે કાનન ઊંલા. થઈ ગયું. હવે આગળ બીજું વાક્ય, ગાય પાલતુ જાનવર હે. તો લખો ગાય પાલતુ જાનવર હે. થઈ ગયું બાળકો. તો આમાંથી જોઈ જોઈને વાક્ય અહીંયા તમારે જોઈ જોઈને લખવાનું છે, બરાબર? તો હવે બાળકો પાના નંબર 30 અને પાના નંબર 31 તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે અને વાંચવાનું છે, બરાબર બાળકો?